પ્રેરણા પુષ્પ એકમાં આજે આપણે દ્રઢ મનોબળ વિશે એક નાનકડા પ્રસંગની વાત. નાનકડો પ્રસંગ, એક નાનકડી દીકરી અમેરિકામાં જન્મેલી, નામ હતું એમી. એમીનું નાનપણમાં એક સ્વપ્ન હતું કે પોતે બેસ્ટ સ્નોબોર્ડર થવાનું સ્વપ્ન એનું હતું. આ સ્વપ્ન એ 10 વર્ષની થઈ અચકના ચૂર થઈ ગયું. એને બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે એના બંને પગ કાપવા પડ્યા. એટલું જ નહીં, ભગવાને રાત આપતી પ્રેરણા માટે ને બીજો પણ આઘાત આપ્યો અને બંને કિડની ફેલ થઈ ગઈ. પરંતુ આવા સંજોગોમાં એના પિતાએ એક કિડનીનું એને દાન આપ્યું. એમી જીવતી તો રહી ગઈ, પરંતુ હવે એ લાચારીયુક્ત જીવન કેવી રીતે જીવશે? આવા સંજોગોમાં ડોક્ટરોએ તો એને જીવવાની આશા જ મૂકી દીધી. હવે આનું જીવન શક્ય નથી, પરંતુ દ્રઢ મનોબળની એમી પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે, સ્નોબોર્ડર થવા માટે એ પોતે કૃત્રિમ પ્રયોગ દ્વારા પોતાના દ્રઢ મનોબળની સંકલ્પનાઓ સાથે, કહેવાય છે ને કે અડગ મનના મુસાફરને ક્યાંય ડુંગરો પણ નડતો નથી, આવી રીતે એમી પોતાના સ્નોબોર્ડરના સ્વપ્નને સાકાર કરવા કૃત્રિમ પગ દ્વારા એણે પ્રેક્ટિસ શરૂ કરી અને શાળા કક્ષાએ અને પ્રાથમિક કક્ષાએ એ પ્રથમ નંબરે પ્રાપ્ત કર્યો. ત્યારબાદ એણે આગળ ને આગળ સફળતાઓ મેળવવાની શરૂ કરી અને એ ખૂબ જ સારી એવી સ્નોબોર્ડર તરીકે પ્રખ્યાત થઈ. આજે એની માત્ર સ્નોબોર્ડર જ નહીં, પરંતુ સારી લેખિકા, સારી મોટિવેશનલ સ્પીકર, લેખક, ડિઝાઇનર, આવા ઘણા બધા સ્વપ્નાઓ છે એ સાકાર કરી અને શ્રેષ્ઠતમ બની. મિત્રો, આપણા માટે એમી એ દિવાદાંડી સ્વરૂપ છે. આપણે નાનકડી પરીક્ષામાં ધોરણ 10 હોય કે 12 હોય અને ફેલ થાય તો વિદ્યાર્થી નાસીપાસ થઈ જાય છે. મિત્રો, નાસીપાસ થવાની જરૂર નથી. એમીના બંને પગ જતા રહ્યા, કિડની જતી, ડોક્ટર એને જીવવાની આશા છોડીને બેસી ગયા. તેવા સમયે દ્રઢ મનોબળની એમી પાછી ન પડી. આપણે તો આવું કશું ગુમાવ્યું નથી. સખત પ્રયત્નથી કોઈ પણ વસ્તુ છે એ સિદ્ધ થઈ શકે છે અને સફળતા મેળવી શકે છે. આવો આત્મવિશ્વાસ કેળવીએ, એમીને આદર્શ બનાવીએ અને આપણા જીવનમાં આપણે પણ આપણા મા બાપના અને આપણા સપનાઓ સાકાર કરીએ. જય હિંદ, જય ભારત.